વર્ષા, આમ તો જો આ 10 વાગ્યા, ચા ને કેટલી વાર છે? મને બહુ તલપ લાગી, તપાસ તો કર. આપણો દીકરો જેદુના સુરતીને પાણી લાવ્યો ને, તેદુનો આ બધો સમય ખોળવાય જ ગયો છે. હા, ઈ વાત તારી સાચી. આ આજકાલના જુવાનીએ પાસે આપણો આવે હું? આર્ય વો બેટા, હવે જટ ચા લાવો ને, કેટલી વાર છે? આર્ય, હવે કેટલી વાર છે સાને? અરે બેટા, આમ તો મૂળ ક્યાં નહી જો? અરે અંકલ, અહીં સુરત ની જ તો, અને એમાં પણ રાંડે. એટલે મકાઈ તપો નો પડ્યો મને. અરે કાંઈ નહીં બાપા, આ તમારા વડીલો અને પૂર્વજો ક્યાં ગામના છે ને, ખાલી એ પૂછતો હતો. ઓ પપ્પા, બધા તેવી તેજ. મારા પપ્પા હો રાંધેલા, મારા દાદા હો રાંધેલા, અમારો આખો ખાનદાન રાંધેલો. ઓ હાય મિસરી, કેમ છે? ફાઇન જીજુ, એન્ડ તમે કેમ છો? હું પણ મજામાં. મમ્મી પપ્પા, હા આર્યાની મિસરી સુરતમાં જન્મીને જ મોટી થઈ છે, એટલે તેઓ પ્યોર સુરતી ભાષામાં વાત કરે છે, એટલે કદાચ તમને સમજવામાં ગેરસમજ થઈ હોય. હા તો બરોબર, બાકી આમાં તો લોચો થઈ જાય ભાઈ. ઓ વાહ પપ્પા, તમને હો લોચો ભાવતો છે? મને હો લોચો બહુ જ ભાવતો છે. આઈ લવ લોચો. ઓ હા જીજુ, મને ભી હંગાતે લઈ જાઓ ને લોચો ખાવા. અને સાથે લઈ જાઓ તો હો લોચો, નહીં લઈ જાઓ તો હો લોચો, અને લોચો તો પડવાનો જ છે. મનમાં મનમાં શું વિચારતા છે? મારી બેન તમને ભારે પડે? ના ના, ભારે લાગે એવી તો નથી, હાઉ હળવી ફૂલ જેવી છે. એટલે શું જીજુ, તમે મને ઉચકીને લઈ જવાના છો જીજુ? હા હા, કેમ નહીં, તું કહેતી હો તો તને ઉચકીને લઈ જાઉં. વાવ, શું ખીચડી પકાવો છો? હા ઈ તે હા, શું કીધું, લે ખીચડી બનાવી નાખો, બીજું બધું ક્યું માય. તું હું પણ હાંભળા હવે દંભાઈ છે માયરા રાખે. ઠીક છે, હવે તમારે બેને કામે જવાનું મોડું નથી થતું? અરે મમ્મી, આજે તો રજાનો દિવસ છે. ઓ વાહ મમ્મી, તો આજે તો તમે આવો ને મારી હંગાતે. અરે મમ્મી પપ્પા, આ તમે જેવું સમજો છો ને એવું નથી, આ હંગાતે એટલે તમે આવો ને મારી સાથે, એ એવું કહેવા માંગે છે. હા તો બરોબર, તો તમે તારે લઈ જાઓ હંગાતે. અરે અરે સોરી સોરી, હારે લઈ જાઓ. મારે
કેસ કે અમે લાજેવી છો તો આવીશો ઘરમાં. અરે એ બધું તો ઠીક છે, ચાલ હવે ફોન થાય છે ભર્યા. ભર્યા ભર્યા શું કરો છો? મેં તો આર્યા છું આર્યા. હા હા હવે બહુ થયું, ચાલ ચાલવા મને દોડ આવી ની. ઓ જીજુ મે ભી આવે ની હું તમારે હંગા થે, મે તો હવે તમારે બંને નો પીછો છોડીશ જ નહીં. એ હા બાપા હા, હવે નીકળો તમે બધા અહીંયા થી. ચાલો હવે. મને પણ એવું જ લાગે છે કે તમે બધા અમારે બંને બહેનોની ખિલ્લી ઉડાવતા છો. ઓહ નો. અરે ઓ બિલ્લી શું સમજે છે તું? ખરેખર જાણેલી જ છે આ મમ્મી તને ટકટક નહીં પણ તને ટાઈમ વિશે કહેવા માંગે છે. હવે તમે બધા ફીફા ખાંડવાનું બંધ કરો અને આમાં હું લેવા છો ને એ મોઢામાંથી ફાટો. અરે મમ્મી પપ્પા આ તમારા બર્થડે માટે અમે પિઝા લાવ્યા છીએ. પિઝા? હવે તેલ લેવા ગયા તમારા પિઝા, હવે એમાં હું ખાવાનું? વાવ, આ તમારો મેંદાનો હડી ગયેલો રોટલો એમાં મસાલો ભેભરી દે પછી સોડવી નાખે એમાં હું ખાવાનું? અરે ઓ મમ્મી રેવા દો, તમને વધુ એ ન સમજાય. આંટી તમે કોઈ દાડી પીઝા ખાધેલા હોય તો હમત પડે ને? હા ઓ તારા માથે તો હમજણ ના હિંગડા ફૂટ્યા છે ને. હવે ઈ બધી માથાકૂટ મૂકો ને, આ તમે તમારા પીઝા ના વખાણ કરો ને. તમે અમારા ગામડાના પીઝા કોઈ દી જોયા છે? એટલે છાતીખડે આમ લુગડા વીટ્યા હોય ને એવું લાગો છો. ઓળખો છો એમની પહોંચ કઈ સુધી છે? એક જ ફોન કરો ને તો તમારા તાતિયા ભાંગી રાખે. અરે ઓ બોઠા જેવી ની, તારી કોઈ ની ક્યાં પથ્થર ઠોકે છે? આ લોકો તને મારવાની વાત નથી કરતા કઈ, આમ સુરત ની સુતળી બોમ્બ જેવી આમ વાતે વાતે શું કુટિયા કરે છે અખલ મટી ની. બસ હવે જીજુ મારી બેન એકલી નહીં, મેં બે આવું બેલી છું. હા તો ઉભેલી છે ને તો ઉભી જ રહેજે અને થાકી જાય ને તો મને કહેજે. હે આ હું તને કેતો ની કેતી હતી, આ સુરત ની સોત્રા જેવી ને બુદ્ધિ ના સોત્રા નીકળી ગયા છે. કેતો ની ફાય 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 મંડાણી છે. હું છે તારે ફૂઈ નું? હું કાલ તારી ફૂઈ થી ફાટી નહીં પાડું. આ ગોઝર જેવી. અરે રેવા દેજો બોલતા જ નહીં કાઈ, મહેનત કઈ પાવણાયો એની. અરે
અરે મેં તો કેટલી માનતા માની હતી કે મારા છોકરા હાટુ હારી સોડી ન મળે ને ત્યાં સુધી હું પગમાં સંપલા નહીં પહેરું. આવો તે તો એમે કીધું હતું કે મારા છોકરાને હામ ઠેકાણું મળી જાય ને તો આ ગામના કુતરાને હું રોટલા નાખીશ. આ કુતરા તો ઠીક, આ ઘરના કુત, આ ગોવના હાથની નાની ચાંદકી ખાવા નથી મળતી. હવે રેવા ગયો રેવા ગયો, હું તો આ બધું કઈ કઈ થાકી હતી પણ તમે કઈ ધ્યાન જ ન દીધું છોકરામાં. પછી છોકરો શું કરે, નાખ્યું એની આછે લંગરિયું. હા તો એ લંગરિયું મારા ગળામાં ઝરવાનું. એ હા તો બહેરો આંખોથી મોઢું ફાડીને. અરે આ તો કઈ ભાયડી મેડી છે, આ મારી બેટી મારી ઉપર ઘોડો થઈ ગઈ. હવે બોલો તમારા માથે ઘોડો થઈ ગયો ને, મને ક્યાંનું ક્યાં કરતા હતા?